ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? દર્શન સ્કૂલ ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન, ધોરણ 8, પાઠ નંબર 1, ધાર્મિક સામાજિક જાગૃતિ. હવે આપણે પાઠ સમજીએ એ પહેલા એનો મતલબ સમજવો જરૂરી છે. તો ધાર્મિક અને સામાજિક જાગૃતિ એટલે શું? તો કે ધર્મની બાબતમાં, સમાજની બાબતમાં આપણો દેશ છે એ 19મી સદીમાં થોડોક પાછળ હતો, બરાબર. દિવસે દિવસે લોકો છે એની વિચારધારાઓ બદલે છે, પછી લોકો બદલે છે, જેવી રીતે ફેશન અત્યારે બદલે છે, બરાબર. આપણે ફોર એક્ઝામ્પલ કહીએ કે બધી જમાના પ્રમાણે બધાની બોલવાની, રહેવાની, પછી પહેરવા ઓઢવાની સ્ટાઇલ, બરાબર, ખોરાક બદલે છે. એવી જ રીતે આપણે જ્યારે 19મી સદીમાં હતું ત્યારે બધું શું હતું? તો કે થોડુંક પાછળ લગતું હતું, બરાબર. ત્યાંના લોકોના વિચાર, પછી રિવાજો, કુરિવાજો વધારે તમને જોવા મળશે. ત્યારનું કહે છે તો ત્યારે ધર્મની બાબતમાં અને સમાજની બાબતમાં લોકો જાગૃત નતા. ધર્મની બાબતમાં કેમ જાગૃત નતા? એટલે ધર્મ તો સારો જ કહેવાય, બરાબર. બધાનું સારું કરવું, ભલું કરવું એ તો બધી બરાબર જ છે, પણ ધર્મની બાબતમાં બધાએ શું તો કે એક મગજમાં એક વસ્તુ બાંધી દીધી હતી, એ હતી અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવતા પછી તો અંધશ્રદ્ધા તમને વધારે જોવા મળતી. બાળકીને દૂધ પીતી કરવી, બાળ લગ્ન કરવા, સતી પ્રથા, આ બધી વસ્તુઓ છે એ તમને વધારે પડતી જોવા મળશે, બરાબર. અને વધારે તમને એક વસ્તુ હતી કે જે દીકરી ઉપર અને બાળકી ઉપર જે જુલમ થતો એ તમને વધારે જોવા મળશે. આ હતી 19મી સદીની વાત. તો એ દિવસોમાં શું હતું? તો કે 19મી સદીમાં સતી પ્રથા, બાળ લગ્ન, પછી બાળકીને દૂધ પીતી કરવી, આ બધી પ્રથાઓ છે એ ખૂબ વધારે ફૂલી ફાલી હતી. તો એ વસ્તુ ઉપર અટકાયત લાવવા, એ વસ્તુઓને બંધ કરવા, એટલે પ્રતિબંધ કરવા માટે ઘણા મહાન લોકો થઈ ગયા. એમાં દયાનંદ સરસ્વતી છે, રાજા રામમોહન રાય છે, બરાબર. આગળ તમને જે પણ આવશે એ તમને કઈ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકેલો છે એના વિશે તમને જાણવા મળશે. તો ધર્મ અને સમાજની બાબતમાં લોકો જાગૃત નતા, બરાબર. જાગૃત નતા એનો મતલબ શું? કે એને સાચો ખ્યાલ નતો કે કઈ રીતે કોઈ વસ્તુ છે એ બને, બરાબર. આ સાચી છે, આ ખોટી છે, એ વસ્તુનો ખ્યાલ નતો. ત્યારે આ લોકો કોણ? તો રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી જેવા મહાન લોકોએ એ બધાને કર્મનો ખ્યાલ લાવ્યો. પછી તો કે ધર્મ શું છે, સમાજ શું છે એના વિશેનો ખ્યાલ લાવવા વાળા કોણ? તો કે આ લોકો જ્ઞાની લોકો, બરાબર. જ્યારે અજ્ઞાનતા વધારે હતી તો એના વિશે આપણે ઇન ડિટેલ જાણવા મળશે, બરાબર. પેજ નંબર તમે કાઢો 1, એમાં જુઓ 19મી સદીની વાત કરે છે. ભારતીય સમાજમાં શું હતું? તો કે અંધશ્રદ્ધા વધારે જોવા મળતી હતી, ખોટી વાતો તમને ત્યારે વધારે જોવા મળશે. પછી વહેમો, બરાબર, કોઈ વસ્તુ માટે માન્યતાઓ છે એ વહેમો સ્વરૂપે તમને ખૂબ વધારે જોવા મળે. અજ્ઞાનતા, અત્યારે ઘણા બધા છે, આપણે એજ્યુકેશન વધી ગયું છે એના હિસાબે જ્ઞાની પણ બનતા જાય છે, પણ ત્યારે અજ્ઞાનતા હતું, ત્યારે જ્ઞાન હતું જ નહીં એવું તમે કહો તો ચાલે. અમુક લોકોમાં તમને જ્ઞાન વધુ જોવા મળતું હશે, પણ વધારે પડતું શું? તો કે અજ્ઞાનતા હતી. પછી કુરિવાજો, જે ખોટા રિવાજો હોય એ વધારે પડતા છે તમને જોવા મળતા હશે. જ્ઞાતિ પ્રથા, અલગ અલગ જ્ઞાતિ છે એની અલગ અલગ માન્યતા, અલગ અલગ રિવાજો, બરાબર. જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ઝઘડાઓ, આ અલગ જ્ઞાતિનું જે જ્ઞાતિ પ્રથા અને જ્ઞાતિના જે ફાડા પડી થતા હતા એ પણ તમને 19મી સદીમાં વધુ થઈ ગયું છે. જેવા અનુષ્ઠોની ચુંગાલમાં ફસાયેલો હતો 19મી સદીમાં આપણો દેશ, આવી રીતના અલગ અલગ વસ્તુની જે પણ ચુંગાલ એટલે કે ખરાબ બાબત હતો એમાં ફસાયેલો હતો. તો એ વસ્તુમાંથી બહાર કાઢવા માટે આ મહાન લોકો છે એને પોતાનો પ્રાધાન્ય આપેલું છે. સંકુચિત અને કુપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી. તમે કહો ને કે સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી 19મી સદીમાં? તો કે બદથી બદતર હતી, બરાબર. તેની ઉપર જુલમ કરવો, કીધું એવી રીતે કે બાળકીને દુષ્કૃતિ કરવી, સતી પ્રથા કરવી એટલે કે સતી કરી દેવી, બરાબર. આ બધી વસ્તુઓ છે એ વધારે વધારે છે એ શું હતી? તો કે પ્રખ્યાત થઈ ગઈ હતી. પછી તો કે વધારે ફૂલી ફાલેલી હતી. તો એ વસ્તુને પ્રતિબંધ લાવવા માટે રાજા રામમોહન રાય છે એ શું કરે છે? તો કે કાયદો ઘડે છે, એવો કાયદો ઘડે છે કે એ વસ્તુ ઉપર પ્રતિબંધ આવી જાય. બાળકીને દૂધ પીતી કરવી, કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ,
જે સ્ત્રી છે વિધવા થઈ ગઈ બરાબર, ઘણા લોકો એને સતી કરી નાખતા, પછી જે સ્ત્રી અમુક વાર જે સ્ત્રી વિધવા થઈ જાય તો વિધવા સ્ત્રીને ફરી પાછા લગ્ન ન કરવા, એટલે કે વિધવા નિષેધ થતું, તો એવી પ્રથાઓ છે વધારે પડતી તમને જ્યારે જોવા મળતી હશે, વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા. હવે આવા બધા કુરિવાજો છે ને હે ત્યારે એટલા બધા શું કહે ફેલાઈ ગયેલા હતા કે લોકોના મગજમાં પણ એ જ વસ્તુ ઘૂમતી, અને જો સાચી બાબત કહેવામાં આવે તો પણ એ લોકોનું મગજ એ જ કહેતું કે ના આ ખોટું છે. તો આ વસ્તુને શું કર્યું તો કે એક બધાનો માઇન્ડ વોશ કરવામાં આવ્યો, એટલે કે સાચું જે હતું એ કહેવામાં આવ્યું અને જે ખોટું હતું બરાબર એનો અસ્વીકાર કહેવાનું કીધેલું છે. પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટ દૂર કરવા માટે 19મી સદીમાં નવ જાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારાના આંદોલનો શરૂ થયા. હવે 19મી સદીમાં કેવું થયું કે આ બધી વસ્તુ વર્ષોથી ચાલતી આવતી છે બરાબર, તો હવે એની ઉપર ક્યારેક તો પ્રતિબંધ લાવવો જ જોઈએ ને. તો 19મી સદીમાં શું થયું કે ધાર્મિક અને કઈ રીતે તો કે સામાજિક જાગૃતિ લાવવા માટે અલગ અલગ આંદોલન કરવામાં આવ્યા, પછી તો કે કાયદાઓ ઘડવામાં આવ્યા, એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે લોકો છે એના મગજ શું તો કે સાચા માર્ગ ઉપર ચાલતા થયા. હવે રાજા રામમોહન રાયની વાત કરે છે તો તમે રાજા રામમોહન વિશે એવું જાણશો કે એમને જ્યારે એના પણ બાળ લગ્ન થયેલા હતા, રાજા રામમોહન રાયના પણ બાળ લગ્ન થઈ ગયા હતા. એમનો મોટો ભાઈ હતો, એમની પત્ની છે બરાબર, એને પણ સતી કરવામાં આવેલી હતી. ત્યારે એને એમ થયું કે મારી ભાભીને સતી કરવામાં આવી બરાબર, તો આ પ્રથા છે ખોટી છે, એમને ખોટું લાગ્યું બરાબર. ત્યારે પછી એવા પગલાઓ ભરે છે આગળ જતા વર્ષો જતા કે પછી શું તો કે એ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પ્રતિબંધ લાદી પણ ગઈ છે. તો આવી રીતે સુધારણા કરી બરાબર આપણા દેશને આગળ ધમપલાવે છે, આગળ વધતા શું આગળ વધારે ને વધારે વધુ કરે છે. હવે આગળ જુઓ શું કીધું છે કે રાજા રામમોહન રાયનો જન્મ 1772 માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. ક્યારે? 1772 માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં કોનો જન્મ થયો હતો? રાજા રામમોહન રાયનો. બરાબર, આના વિશેની જે પણ સાલો છે એ તમારે ખાસ યાદ રાખવાની રહેશે, કારણ કે તમને એક્ઝામમાં સાલ જેવી રીતે તમે લખશો એમ તમારા માર્ક્સ પણ સારા આવશે, અને સાલ યાદ રાખવી તો જરૂરી જ છે બરાબર. ફરી બીજી વાર જુઓ કે 1772 માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં કોનો જન્મ થયો હતો? રાજા રામમોહન રાયનો. પછી ઈસવી સન 1821 માં બંગાળીમાં સંવાદ કુમુદી કરીને એક છે એ શાસ્ત્ર લખવામાં આવ્યું હતું. જો આગળ શું કહે છે, રાજા રામમોહનમાં લગ્ન બાળપણમાં જ થયું હતું, વળી તેમના ભાઈનું અવસાન થતા તેમના ભાભી સતી થયા. અને તમને કીધું એવી રીતે કે એમના લગ્ન છે બાળ વિવાહ કરવામાં આવ્યા હતા રાજા રામમોહન રાયના. પછી એમના ભાભી મોટા ભાઈ મૃત્યુ થવાને કારણે એમના ભાભી શું તો કે સતી થયા હતા, વળી તેમના ભાઈનું અવસાન થતા ભાભી સતી થયા. આ ઘટના એ રાજા રામમોહન રાય ખૂબ અસર કરી, તેમણે સતી પ્રથા બાળ લગ્ન જ્ઞાતિ પ્રથા. હવે એ વાત છે ને એની ભાભીને સતી કર્યા એ વાત છે ને લાગી આવે છે કોને? રાજા રામમોહન રાયને, કે આ ખોટું થાય છે. એટલે એ શું કરે છે કે સતી પ્રથા છે, બાળ લગ્ન છે, બાળકીને દૂધ પીતી કરવી, જ્ઞાતિની જે પ્રથાઓ છે આ રિવાજો ઉપર ઉગ્ર વિરોધ કર્યો બરાબર. કોણે કર્યો? તો કે રાજા રામમોહન રાયે. શા માટે? કારણ કે એને ખોટું લાગતું હતું અને ખોટું જ હતું બરાબર, અને એ માટે આંદોલનો ચલાવ્યા. જ્યારે એના વિશે આગળ વિચારે છે ને ત્યારે કોઈ એનું પેલા માનતા નથી, તો એ શું કરે છે તો કે આંદોલન કરે છે આ કુરિવાજોને હટાવવા માટે. બાળકીને દૂધ પીતી કરવી, સતી પ્રથા, જ્ઞાતિ પ્રથા, આવી અલગ અલગ કુરિવાજો અંધશ્રદ્ધાઓ ઉપર લાદવું, તો એ બધું છે એ ખોટી પ્રથા ઉપર છે, એ શું કરે પ્રતિબંધ લાવવા માટે રાજા રામમોહન રાય આંદોલન કરે છે. તેમણે ઈસવી સન 1821 માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવી સન 22 માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્ર શરૂ કર્યા હતા. તમને ખ્યાલ હોય તો આપણે સમાચાર પત્રો આવે અલગ અલગ બરાબર, અત્યારે છે જય હિન્દ આવે, દિવ્ય ભાસ્કર આવે, તો બધાને એક વસ્તુની ખબર પાડવી હોય તો કઈ રીતે પાડશું? આપણે આપણી વાત છે એ જનતા સુધી પહોંચાડવી હોય બરાબર, જાહેરમાં પહોંચાડવી તો કઈ રીતે પહોંચાડશું?
એમને પહોંચી જાય છે, આપણે અહીંયા બોલીએ છીએ બધા સાંભળે તો ખરા, પણ એ લિમિટેડ લોકો સુધી જ પહોંચે. જ્યારે આપણે વધારે વ્યાપ ખૂબ વધુ પ્રમાણમાં વિશાળ પ્રમાણમાં લોકોને આપણી જે વાત છે પહોંચાડવી તો કરી છે, તો કે એક ન્યૂઝ પેપર બરાબર સમાચાર પત્રો દ્વારા જે પોસિબલ બને, તો સમાચાર પત્રો બધા વાંચે, એના વિશે ખ્યાલ આવે અને એ એની જિંદગીમાં ઉતારે. તો એવી રીતે છે, શું કર્યું રાજા રામમોહન રાયે 1821માં બંગાળીમાં છે ને, બંગાળી ભાષામાં બરાબર સંવાદ કરેલું, કૌમુદી સંવાદ કૌમુદી કરીને એક સમાચાર પત્ર હતું, એનું શું કર્યું, તો કે શું વ્યાપક ભાગ છે એ બજારમાં શું કહે ફેલાયું. 1822માં ફારસી ભાષામાં છે ને મિરાત ઉલ અખબાર, ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર છે ને એને પબ્લિશ કર્યું. ક્યાં? તો કે માર્કેટમાં. એનાથી શું થયું, તો કે લોકોને એ વિશે ખ્યાલ આવ્યો. કેના વિશે? તો કે આ કુરિવાજો છે બરાબર એ અટકાવવા. પછી તો કે નવું વિચારવું લોકોને છે એ વિશે, એ વસ્તુમાંથી બહાર કાઢવા બરાબર. એના માટે રાજા રામમોહન રાય આ બે અખબાર છે, બે સમાચાર પત્રો એ છે શું કહેવાય પબ્લિશ કરે છે, બજારમાં લાવે છે. હવે એના પછી જુઓ, 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. હવે જે 1828 છે એમાં બ્રહ્મો સમાજની સ્થાપના કરે છે. કોણ? રાજા રામમોહન રાય. જેવી રીતે સમાચાર પત્રોની સ્થાપના કરે છે, એવી જ રીતે એક આ બ્રહ્મો સમાજ છે બરાબર એની સ્થાપના કરે છે 1828માં. ફરી એકવાર જોઈ લો કે રાજા રામમોહન રાયનો જન્મ ક્યારે થયેલો. 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયેલો. 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી બરાબર એ છે એ એક સમાચાર પત્ર હતું. 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર પણ એક સમાચાર પત્ર હતું. આ બે સમાચાર પત્ર દ્વારા લોકોને તે જાગૃત કરવામાં આવ્યા કે આ કુરિવાજો ઉપર શું પ્રતિબંધ મૂકવાનો છે, એટલે આંદોલનમાં એ લોકો ભાગ લે. 1828માં બ્રહ્મ સમાજ કરીને એક સમાજ ઉભો કરવામાં આવ્યો બરાબર. એ શા માટે? કારણ કે આ કુરિવાજો આપણે હટાવવાના હતા. પછી ની વાત કરે છે રાજા રામમોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. હવે ક્યાં? તો કે કોલકાતામાં હિન્દુ સમાજ, એટલે આપણે કોલકાતા છે બરાબર ભારત દેશમાં આવેલો એક રાજ્ય, એમાં કેની? તો કે હિન્દુ કોલેજની સ્થાપના કરી. કોણે? તો કે રાજા રામમોહન રાયે. તેમણે અખબારી સ્વાતંત્ર, વાણી સ્વાતંત્ર, સ્ત્રી અધિકાર. જો હવે અખબારી સ્વાતંત્ર એટલે કે અખબારને છે એ સ્વાતંત્ર કરવામાં આવે, એટલે કે વધુ ને વધુ અખબારને એક જગ્યાએથી બીજી જગ્યામાં શું તો કે ફેલાવવામાં આવે. એનાથી શું થાય? તો કે લોકોને એના વિશે જાણ થાય બરાબર. કોઈ વિસ્તારની માહિતી હોય, ત્યાં શું ચાલી રહ્યું છે એ વધારે માહિતગાર કરવા માટે શું કરતા? તો કે વધારે સ્વતંત્ર કરવામાં આવે છે અખબારના. રાજા રામમોહન રાય વાણિજ્ય સ્વાતંત્ર એટલે કે બોલવાનો હક આપે છે. સ્ત્રી અધિકાર, સ્ત્રીઓના જે પણ અધિકાર છે એના વિશે અવેરનેસ લાવે, એટલે કે એના વિશે માહિતગાર કરે છે લોકોને કે સ્ત્રીનો અધિકાર છે બરાબર એને એ આપો. વ્યક્તિ સ્વાતંત્ર, કારોબારી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી. હવે આપણે છે ને બે વિભાગો કરતા હતા, એક કારોબારી અને એક ન્યાયતંત્ર. ન્યાયતંત્રમાં શું હતું? તો કે લોકોને ન્યાય આપવામાં આવે, કોઈ પણ ગુનો હોય, કુરિવાજો હોય બરાબર, તો એના વિશે એને ન્યાય આપવામાં આવે. ન્યાયતંત્ર એક સરકારનું કામ ત્યારે કરતું હતું. જ્યારે કારોબારી છે ને એ એવા કામો શું કહેવાય હતા કે જેને જે પણ રાજ્યમાં અથવા દેશમાં જે કામ કરવાના હોય ને કરવાના, એ બંને વસ્તુ એક હતી. તો રાજા રામમોહન રાય શું કરે છે, એ બંને વસ્તુને અલગ કરવા માટે ભલામણ કોને કરે? તો કે બ્રિટિશ સરકારને કરે છે. બ્રિટિશ સરકારને ભલામણ કરે છે કે કારોબારી અને ન્યાયતંત્ર બંનેને અલગ કરી નાખો. શા માટે? કારણ કે કુરિવાજો જે પણ હતા આપણા જૂની પરંપરાઓ એને હટાવવા માટે ન્યાયતંત્રની વધારે જરૂર હતી લોકોને, એટલે ન્યાયતંત્ર અલગથી હોય ને તો બધા પોતાનો અવાજ ઉઠાવી શકે, જાગૃત થઈ શકે ધાર્મિક રીતે અને સામાજિક રીતે. એટલા માટે કોણ? તો કે રાજા રામમોહન રાય ધાર્મિક રીતે અને સામાજિક રીતે જાગૃત થાય લોકો એ માટે ન્યાયતંત્ર અને કારોબારી બંનેને શું કરી નાખે? અલગ કરી નાખે. તો એમાં એ સફળ થાય છે. બ્રિટિશ સરકારે બંનેને શું કરી નાખ્યું છે? અલગ કરી નાખે છે બરાબર. કોની વાત માને? તો કે રાજા રામમોહન રાય. હવે આગળ જુઓ, રાજા રામમોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી.
સતી પ્રથા જે પણ હતી, કારણ કે એવું શા માટે વધારે સતી પ્રથા ઉપર જ ધ્યાન આપતા હતા? કારણ કે એના જે મોટા ભાઈ હતા એની પત્ની એટલે કે એની ભાભી એને સતી કરવામાં આવેલા હતા. તો એને એ જે દુઃખ જોયું ત્યારે એને એમ થાય છે કે આ ખોટું થઈ રહ્યું છે. એટલે સતી પ્રથા પ્રત્યે રાજા રામમોહન રાય શું કરે છે? તો કે એ ઝુંબેશ કરે છે, અવાજ ઉઠાવે છે કે આ પ્રતિબંધ લાવો, આ એનો કાયદો ઘડો અને સ્ત્રીઓને છે સતી થતી અટકાવવો. તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. હવે ક્યારે? તો કે 1829માં અંગ્રેજ ગવર્નર કોણ? ગવર્નર હતા અંગ્રેજના, બરાબર, એમનું જ ચાલતું હતું. વિલિયમ બેન્ટિકે સતી પ્રથા જે હતી ને એની ઉપર શું કર્યું? તો કે પ્રતિબંધ મૂકવાનો કાયદો બનાવી નાખ્યો. એટલે જ રાજા રામમોહન રાયને જે કરવું હતું એના કામમાં શું થાય છે? તો કે સફળ થાય છે. આમ રાજા રામમોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ કરી. હવે 19મી સદીમાં રાજા રામમોહને આવું સારું મહાન કામ કરી લીધું. કયું? તો કે સતી પ્રથા ઉપર પ્રતિબંધ જે લાવવાનો હતો એને, બરાબર, એના કામ ઉપર સફળ રહ્યા. માટેની સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળો પાયો નાખ્યો. તો આવી રીતે કોણ? તો કે રાજા રામમોહન રાય શું કરે? તો કે રાજકીય એક પાયો નાખી દીધો ખુદનો. પોતે એક વાત માટે પ્રખ્યાત થઈ ગયા કે સતી પ્રથા અટકાવવા માટે કેનો મોટો ભાગ હતો? તો કે રાજા રામમોહન રાય, બરાબર. કોના દ્વારા કરેલો હતો? કે બ્રિટિશ ગવર્નર વિલિયમ બેન્ટિકે છે એની મદદથી સતી પ્રથા ઉપર શું કાયદો છે ઘડાય છે અને પ્રતિબંધ લાવે છે. પણ મદદ કોની? તો કે રાજા રામમોહન રાય. એટલે કે રાજા રામમોહન રાય છે એ રાજકીય રીતે પોતાનું છે એ વર્ચસ્વ રાખી દે છે. હવે આગળ જુઓ, દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાય ને 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યા. જ્યારે રાજા રામમોહન રાય છે ને ખૂબ વધારે પ્રખ્યાત થઈ જાય ને ત્યારે દિલ્હીના એક રાજા છે એનું નામ હતું જાગીરી હક. જાગીરી એટલે કે એનો જે ગુનો થયેલો હતો, બરાબર, એના હક અંગેના જે કેસ લડાતા હતા ને ત્યારે રાજા રામમોહન રાય ને 1830માં ક્યાં મોકલવામાં આવ્યા? ઇંગ્લેન્ડ, બરાબર. કોણે મોકલા હતા? દિલ્હીના બાદશાહ. આ દિલ્હીના બાદશાહ હતા જે પોતાનો કેસ લડવા માટે રાજા રામમોહન રાયને ક્યાં મોકલે છે? તો કે ઇંગ્લેન્ડ મોકલે છે. કઈ સાલમાં? 1830ની સાલમાં, બરાબર, પોતાનો જાગીરી હક મેળવવા માટે. 1833માં બિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. હવે એક બિસ્ટોલ કરીને એક વિસ્તાર કે સ્થળ કહી શકો, બરાબર, ત્યાં કોનું મૃત્યુ થાય છે? રાજા રામમોહન રાયનું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો. હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા. જ્યારે રાજા રામમોહન રાયનું મૃત્યુ થાય છે ત્યારે આજે બ્રહ્મો સમાજની સ્થાપના કરેલી હતી ને એ શું થયું? તો કે એ તો સફળ જ જાય, બરાબર, એ આગળ વધે છે. બ્રહ્મો સમાજમાં જે પણ વિચારો આપેલા હતા કોણે? રાજા રામમોહન રાયે. તો એ બધા સફળ જ જાય છે. પણ જે એની ખામી હોય છે એ કોઈ પૂરી કરી શકતું નથી. પણ જ્યારે રાજા રામમોહન રાયની વાત થાય છે, બરાબર, ત્યારે એનો એવો વિચાર બધાને આવે છે કે એને છે એ સતી પ્રથા જેવી કુરિવાજો અટકાવેલા હતા. બીજું તો કે એમને આપણા દેશ માટે એવું કાર્ય કરેલું હતું કે બધા એને યાદ કરે, બરાબર, ત્યારે એમ થાય કે ના આ વ્યક્તિએ શું તો કે સારું કામ કરેલું. તો આવી રીતે છે એ એની સતી પ્રથા હટાવી. કોણે? તો કે રાજા રામમોહન રાયે. અને 1833માં બિસ્ટોલ વિસ્તારમાં ગામમાં એનું શું થાય છે? તો મૃત્યુ થાય છે. આવી રીતે